હાય, તો હું અત્યારે એક મોક વોટર્સ બુથ ની બહાર ઉભો છું. આ વખતે ઇલેક્શનમાં આપણે વોટિંગ કરવા માટે જઈશું ત્યારે કેવી રીતે વોટ કરવાનો છે, કારણ કે ઘણા લોકોને પ્રશ્ન છે કે પેલું VVPAT મશીન કેવી રીતે કામ કરશે. આપણે પહેલીવાર આ VVPAT મશીનનો ઉપયોગ કરવાના છે. દેશભરમાં પહેલું ઇલેક્શન છે, હમણાં હિમાચલમાં વોટિંગ થયું, હવે ગુજરાતમાં થવાનું, કે જેમાં VVPAT મશીનનો યુઝ થયો હોય. એક્ઝેક્ટલી શું હશે, 7 સેકન્ડ સુધી આપણને એ મશીનની અંદર દેખાશે કે આપણે કોને વોટ આપ્યો છે, એ કેવું દેખાશે, એનું એક ડેમોન્સ્ટ્રેશન અત્યારે કરવા જઈ રહ્યા છે. મારી સાથે દેસાઈ સાહેબ છે અને દેસાઈ સાહેબ આખી પ્રોસેસ સમજાવશે. દેસાઈ સાહેબ, હું વોટર છું, સૌથી પહેલા તો મારે અહીંયા શું કરવાનું? પહેલા તો લાઈનમાં ડિસિપ્લિનમાં ઉભા રહેવાનું. આનું શું કરવું? ધોનીતભાઈ, આપે આપનો મોબાઈલ સ્વિચ ઓફ કરી દેવાનો છે અથવા તો ઘરે મૂકી નાવાનું છે. જો સાથે હોય તો સ્વિચ ઓફ કરી અને આપે લાઈનમાં ઉભું રહેવાનું છે. મૂકી દીધો એટલે સ્વિચ ઓફ કરી મૂકવાનો, ખાલી મૂકવાનો નથી. ઓકે, સો આઈ એમ સ્વિચિંગ ઇટ ઓફ, અથવા તો ઘરે મૂકીને જ જવાનું વોટિંગ કરવાનું. આ સ્વિચ ઓફ કર્યો મેં. એનું કારણ શું છે? અંદર ફોટો ના પાડી શકાય, ત્યાં ઇલેક્ટ્રિક ડિવાઇસ છે અને મતદાનની ગુપ્તતા જાળવવાની છે, એટલા માટે આ ઇલેક્ટ્રિક ડિવાઇસ આપણે અંદર નહીં લઈ જઈ શકીએ. ગુપ્તતા પણ જાળવવાની છે, એટલે મતદાનની ગુપ્તતા જાળવવા એ માટે મોબાઈલ ફોન ત્યાં એલાઉ નથી રાખતા. હેલો, જેમણે હમણાં જોઈન કર્યું છે એમને ફરીવાર કહ્યું કે અમે આખી વોટિંગની પ્રોસેસ અત્યારે એક ડેમો તમને બતાવવાના છે, VVPAT મશીનનો ડેમો બતાવીશું. મારી સાથે દેસાઈ સાહેબ છે, હવે અત્યારે કલેક્ટર ઓફિસમાં છે અને હવે હું અંદર જઈ રહ્યો છું મારો વોટ આપવા માટે. મોક વોટ સ્ત્રી અને પુરુષોની લાઈન હશે, એટલે આપણે પુરુષની લાઈનમાં ઉભું રહેવાનું છે. ત્યાંથી સ્ત્રીઓની લાઈનમાં પહેલો પ્રેફરન્સ હશે, સ્ત્રીઓ માટે પહેલી પ્રાયોરિટી છે, પ્રેફરન્સ પહેલો છે. એને 4-4 લોટમાં, 2 લોટમાં બોલાવવામાં આવશે, પુરુષોને સિંગલ સિંગલ એમની સાથે. એટલે પહેલા 3 સ્ત્રીઓ જાય પછી 1 પુરુષ જાય, એ પ્રકારની વ્યવસ્થા. 4 સ્ત્રીઓ જાય 1 પુરુષ. હવે અહીંયા રમેશભાઈ, અમારું આ પહેલું ટેબલ છે, જ્યાં આગળ અમારા મતદાન અધિકારી બેઠા હશે, પોલિંગ ઓફિસર. એટલે પોલિંગ ઓફિસર ને ગુજરાતીમાં આપણે મતદાન અધિકારી કહીએ છીએ, એમની પાસે માર્ક કોપી હશે. આપનું નામ જે મતદારદીમાં જે ભાગમાં ચાલે છે એની વિગતો, ફોટા સાથેની વિગતો, જે મને પણ મારા ફોટો આઈડીમાં મળી હશે. મતદાનના અઠવાડિયા પહેલા આપણા ઘરે એક ફોટો સ્લીપ પહોંચશે વોટરની, કે જેમાં વોટરનો ફોટો હશે, એનું એડ્રેસ હશે અને મતદાન મથકનો ગૂગલ મેપ પણ પાછળ દોરેલો હશે. એટલે એ સ્લીપ આપણે લઈને આવીએ અહીંયા, એ સ્લીપ આપી શકાય. એ સિવાય પછી, એ સિવાય અન્ય ચૂંટણી પંચે માન્ય કરેલા પુરાવાઓ, જેમાં ઓલરેડી એપિક કાર્ડ આવે છે, એ સિવાયના આપણું પાસપોર્ટ છે, ડ્રાઇવિંગ લાયસન્સ છે, બેંક ખાતાની બુક છે, કોઈ એવું આપણું ઓફિસમાંથી ઇસ્યુ કરેલું આઈ કાર્ડ છે જેમાં આપણો ફોટો છે, એ તમામ પુરાવાઓ લઈને આપણે આવી શકીએ. અને જ્યારે તમે પહેલીવાર આ ટેબલ ઉપર આવશો ત્યારે તમારી પાસે તમારો આઈડી કાર્ડ માંગવામાં આવશે. આધાર ચાલશે કે નહીં ચાલશે? આધાર પણ ચાલશે. આધાર કાર્ડ ચાલશે? હા, એ પણ ચાલશે. મારો આઈડી કાર્ડ મારે તમને આપવાનું. આ જ્યારે આપ આપનું પોતાનું આઈડી કાર્ડ આપશો એ વખતે તમારા નામ સુધી અને માર્ક કોપી, જે મતદારની માર્ક કોપી છે, નિશાની કરેલી કોપી છે, એમાં અમારા પ્રથમ મતદાન અધિકારી છે આપના નામ ઉપર લીટી મારશે. મતલબ આપ મતદાન કરવા માટે પહોંચી ગયા છો, આપ આવી ગયા. સો એક ઓનેસ્ટ ટેક્સ પેયર મતદાન માટે પહોંચી ગયા. પછી પછી આપે અહીંથી આ ટેબલ ઉપરથી બીજા એક ટેબલ ઉપર જવાનું છે. બીજા એક ખાસ પ્રશ્ન, આ ઓરિજિનલ લાવો કે ઝેરોક્સ ચાલે? ઓરિજિનલ હોવું જોઈએ. ઝેરોક્સ ના ચાલે? ઓરિજિનલ. એટલે કોઈ પણ તમે પુરાવા માટે જે ઓળખની નકલ આપો છો એ ઓરિજિનલ જોઈ શકો, કે પાસપોર્ટ હોય કે પેન કાર્ડ હોય કે આધાર હોય, ઓરિજિનલ જોઈ શકે, કે લાયસન્સ કે પછી તમારું વોટર આઈડી, જે ઓરિજિનલ હોવી જોઈએ. પછી પછી આપ બીજા નંબરના પોલિંગ ઓફિસર પાસે જાઓ છો, એમની પાસે મતદારોનું એક રજીસ્ટર હોય છે, એમાં જે મતદાર મતદાન કરવા માટે આવે છે એની નોંધ કરવામાં આવે છે, એને રજૂ કરેલા પુરાવાની નોંધ કરવામાં આવે છે, એને સહી અથવા અંગૂઠાનું નિશાન લેવામાં આવે છે. એટલે આપ આ ટેબલ ઉપર આપનો અનુક્રમ નંબર મતદાર નોંધવામાં આવશે, પછી આપનો સહી કરવામાં આવશે. હા, આપે સહી કરી, આપ મતદાન છો એટલે ત્યાંથી આપને એક ટોકન આપવામાં આવશે, જેને મતદાર કાપલી કહે છે, જે મતદાન કરવા માટેની ટિકિટ હશે. આ જે ટોકન છે એ લઈને આપે આગળના ટેબલ ઉપર જવાનું છે. ઓકે, આ ટેબલ ઉપર અમારા ત્રીજા મતદાન અધિકારી બેઠેલા હશે, અથવા તો ત્યાં મહિલા PU હશે, અમારા મહિલા બેન બેઠા હશે, એમની પાસે ઇનડેલિબલ ઇંક હશે. આ ઇનડેલિબલ ઇંક છે એ આપના ડાબા પ્રથમ આંગળી ઉપર એની નિશાની કરવામાં આવશે. ઓકે, આ કર્યા પછી આમાં નહીં કરવાનું, એ ભૂસી નથી નાખવાની, એને રાખવાની છે. આપે મતદાન કર્યું છે, મતાધિકારનો ઉપયોગ કર્યો છે, એનું એ નિશાની છે. એ પછી આપે પ્રિસાઇડિંગ ઓફિસર, પ્રમુખ અધિકારી છે, એમની પાસે જવાનું છે. પ્રમુખ અધિકારીને આપ ટોકન આપશો એટલે એ એની પાસે જે CU રાખ્યું છે, કંટ્રોલ યુનિટ, કંટ્રોલ યુનિટ છે. આ દિસ ઇઝ ધ કંટ્રોલ યુનિટ. જોઈ લો, ગુજરાત સ્ટેટ એલિસ બ્રિજ
આ ટ્રેનિંગ માટેનું અવેરનેસ માટેનું આ મોડ્યુલ છે, આ કંટ્રોલ યુનિટ છે. એમાં પછી એ બટન, બેલેટનું જે બટન છે મત આપવા માટે, બેલેટનું બટન દબાવશે, આપે મતકુટીરમાં જવાનું છે. બેલેટ બટન દબાવશો પછી મારે ઓકે મતકુટીરમાં જવાનું છે. This is the most exciting part. જે લોકો પહેલી વાર વોટ કરતા હશે એમને કેવી મજા કરશે. હા જી સર, મતદાન માટે મતકુટીરમાં ગુપ્તા જાળવવાની હોય છે. આપણે ડેમો છે એટલે આપણે સાથે આવ્યા છીએ, બાકી કોઈ સમય સાથે આપની સાથે એટલે તમારી સાથે કોઈ વ્યક્તિ ના આવી શકે અંદર, માત્ર તમે એકલા છો. આપ જશો એટલે મતદાન માટે આ જે વીવીપેટ મશીન રાખ્યું છે મતકુટીરમાં, આ વીવીપેટ છે, હા સાથે છે બેલેટ યુનિટ છે. આપને જે મનગમતા ઉમેદવાર છે, ઈચ્છિત ઉમેદવાર, એના નામ સામેના વાદળી બટન ઉપર આપે આંગળી દબાવીને મત આપવાનો છે. ઓકે, સો આ છે વોટ કરવા માટેની ઘટના. This is the machine જેની ઉપર વોટ કરવાનું. હા, અને જે વાદળી બટન છે એ દબાવીને મત નોંધવાનું છે. ઉમેદવાર નંબર 1 2 3 ક ક ક ખ ખ ખ આલ્ફા બીટા ગામા વોટએવર, અને અહીંયા નોટા પણ છે, ઉપરના પૈકી કોઈ નહીં. આ નોટા છે, સૌથી નીચેનું બટન છે એ નોટા હશે. જસ્ટ ઇન કેસ મારે પહેલા ઉમેદવારને વોટ આપવો હોય તો હું આ દબાવું, અને મારે જો નોટા કરવો હોય તો હું આ દબાવું. તો અત્યારે હું માની લો કે હું આ પહેલા ઉમેદવારને વોટ આપું છું. બરાબર બરાબર. ધ્વનિતભાઈ, આપ જયારે પહેલા ઉમેદવારને મત નોંધશો વાદળી બટનથી, એટલે અહીં વીવીપેટના મશીનમાં ડિસ્પ્લે ઉપર એક સ્લીપ દેખાશે, જે સ્લીપ 7 સેકન્ડ સુધી દેખાશે. આ 7 સેકન્ડ સુધી રહેશે કે મેં 7 સેકન્ડ સુધી આગળ. એટલે 7 સેકન્ડમાં આપણે એ જોવાનું છે કે મેં જે વ્યક્તિનો મત આપ્યો છે ઉમેદવારને, એ ઉમેદવારનો અનુક્રમ નંબર, એનું નામ અને એનું નિશાન આ સ્લીપમાં દેખાશે. ઓકે, એટલે ઉમેદવારને ખાતરી થશે કે કયા ઉમેદવારને એને મત આપ્યો હતો અને કોનામાં એ નોંધાયો છે. ચલો એક વાર ફરીવાર કરી શકાય, એક વાર ફરીવાર કરી શકાય, ફરીવાર કરી છે, ફરીવાર કરી છે. બેલેટ ઇશ્યુ કરશો સર? ઓકે, આપ ફરીથી દબાવો. ફરીવાર હું વોટ આપવા માટે જઈ રહ્યો છું. આ વખતે હું આલ્ફાની જગ્યાએ વાય નોટ નોટા, આપણે એ ટ્રાય કરી જોઈએ કે એમાં શું લખેલું આવે છે. સ્લીપ કપાશે એટલે એના કમ્પાર્ટ ડ્રોપ બોક્સ એમાં ભેગી થશે, અને કપાયેલી સ્લીપ પછી આવો બીપનો અવાજ આવશે. આ બીપનો અવાજ આવે એટલે આપનું મતદાનની કામગીરી પૂરી થઈ. આ સ્લીપ છે મતદાર પોતાના ઘરે લઈ જઈ શકશે નહીં, પોતાની સાથે નહીં લઈ જાય. આ સ્લીપ છે, ઓકે, આ સ્લીપ ઘેર નથી લઈ જવાની, આ સ્લીપ મશીનની અંદર જ રહે છે. કોઈ એટીએમ ની ચબરકી નથી કે આમ બહાર આવીને આપણે ઘેર લઈ ગયા ભાઈ બતાવ્યું કે જો હું વોટ આપીને આવ્યો. નો, ઇટ્સ નોટ લાઈક ધેટ. સો વીવીપેટ ની અંદર એક ચબરખી 7 સેકન્ડ સુધી દેખાશે અને પછી અંદર જ પડી જશે. અચ્છા સર, આ ખાલી ક્યારે કરો તમે, આને કેવી રીતે તમે કેટલા સમયમાં? આ છે વીવીપેટ ની મશીન છે, અન્ય મશીનો સાથે અમારા સ્ટ્રોંગ રૂમમાં જમા થાય છે. સ્ટ્રોંગ રૂમમાં જમા થયા પછી મતગણતરી વખતે આ મશીનો છે એ ઉપયોગમાં લેવા આવે છે. એકચ્યુઅલી હાલ ચૂંટણી પંચની સૂચના પ્રમાણે કોઈ એક મતદાન મથકના વીવીપેટના જે સ્લીપો છે ગણવાની છે, પણ જ્યારે કોઈ ઉમેદવાર અથવા એજન્ટ તરફથી કોઈ વાંધો આવે છે અથવા તો એવું કોઈ લેખિતમાં અરજી આવે છે કે અમને કોઈ પર્ટિક્યુલર મતદાન મથક માટેના વીવીપેટના મશીનની સ્લીપો ગણતરી કરવી છે, ત્યારે ચૂંટણી અધિકારી પોતે એનો નિર્ણય કરે છે, અને એ કોમ્પિટન્ટ છે નિર્ણય કરવા માટે. એ નિર્ણય કરે તો પછી ગણતરી કરવાની થાય છે. અને પર કોન્સ્ટિટ્યુન્સી એક સેમ્પલ એવું લેવામાં આવશે જેમાં વીવીપેટ ની ચબરખી અને વોટિંગ એ બંને ટેલી કરવામાં આવશે કે બરાબર ગણતરી કરવામાં આવશે ઉમેદવાર અને ઉમેદવારના એજન્ટની રૂબરૂમાં. ઉમેદવાર અને ઉમેદવારના એજન્ટની રૂબરૂમાં એ ચેકિંગ કરવામાં આવશે, એટલે જેથી કોઈ પાછળથી એવો સવાલ ના ઉઠાવે કે આ પ્રોસેસમાં ક્યાંય કોઈ તકલીફ ઊભી થઈ. ક્યાંય કોઈ તકલીફ પડતી નથી, આ મશીન બરાબર કામ કરે છે, બિલકુલ નિષ્પક્ષ, ન્યાયી અને એ રીતે પારદર્શક રીતે ચૂંટણી થાય છે. તમામે મતદાનના દિવસે મતદાન મથકે આવીને મત આપવો જોઈએ, પોતે ખાતરી કરી શકશે કે મતદાન મથક પર જસ્ટ ઇન કેસ લાઈટ જતી રહે તો આ મશીન કામ ના કરે એવું કઈ થવાનું? ના, મશીન છે લાઇટ થી ચાલતું નથી, એમાં બેટરી કામ કરે છે. અને બેટરી કામ કરે છે એટલા માટે સીયુમાં પણ બેટરી હોય છે અને મારા વીવીપેટના મશીનમાં પણ બેટરી હોય છે. આ બંને મશીનો છે એ કોઈ ઇલેક્ટ્રિક કનેક્શન થી નથી, પણ બેટરી થી કામ કરે, એટલે એવો પ્રશ્ન નહીં. એટલે વીજળીની કોઈ બીજું કેવી વાત છે કે એમાં જે ડિસ્પ્લે છે એમાં અંદરની લાઇટ થાય છે, એટલે એલઈડી લાઇટ થી પોતે થોડુંક અંધારું કયું વસ્તુ હશે તો પણ પોતાને મત કોણ આપ્યો છે એ નોંધી શકશે, જોઈ શકશે. ઓકે, એટલે કદાચ ત્યાં પોલિંગ બુથમાં એવું અજવાળું પ્રોપર ના હોય, લાઇટ ના હોય, ટ્યુબલાઇટ, તો પણ આપણને દેખાશે જો આવો પ્રસંગ બને તો. બાકી તો તમામ મતદાન મથકો પૂરતી લાઇટ, પૂરતી વેન્ટિલેશન, આ બધી વ્યવસ્થા. બીજી કોઈ સૂચના તમે આપવા માંગો છો વોટર્સને? ના, બસ વોટર્સ માટે એ જ છે કે 14મી તારીખે તમામ મતદાન. અરે કાલે છેલ્લો દિવસ છે વોટર રજીસ્ટ્રેશન માટેનો. સૌથી ઇમ્પોર્ટન્ટ તો એ છે કે તમે પહેલા ચેક કરી લો કે તમારું નામ વોટર્સ લિસ્ટમાં છે કે નહીં. ટુમોરો ઇઝ ધ લાસ્ટ ડે, કાલે 15 તારીખે, 15 તારીખ છેલ્લી તારીખ છે વોટર રજીસ્ટ્રેશન માટેની. અને તમે ચેક કરવું હોય તો વેબસાઇટનું નામ છે CEO ગુજરાત
co.nic.in co.gujarat.gov.in 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 અથવા તો ઇઝી આપણે કરીએ 1950 ઇઝ ધી હેલ્પલાઇન નંબર, યુ કેન કોલ ઓન ધેટ નંબર અને એમાં તમે ચેક કરી શકો કે તમારું નામ વોટર લિસ્ટમાં છે કે નહીં, મતદાર યાદીમાં છે કે નહીં. યસ, થેન્ક યુ વેરી મચ સર. થેન્ક યુ વેરી મચ એવરીવન. બાય બાય બાય.